राजकोट જિલ્લાના જેતપુરથી મેવાસા સુધીનો રોડ તાજેતરમાં બનાવવામાં આવ્યો છે, પરંતુ માર્ગ મકાન વિભાગ ખાતાના અધિકારીની મિલીભગતથી કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરીને રસ્તાની દશા બેસાડી દીધી છે। આ રસ્તાના કામમાં થયેલી ખાઈકી પોલ પાધરી ગઈ છે। જેતપુર માર્ગ મકાન વિભાગનો વહીવટ ખાડે ગયો હોવાનો વધુ એક બોલતો પુરાવો જોવા મળ્યો છે, જ્યાં રોડ બનાવ્યાના એક જ મહિનામાં રોડ હતો નહતો થઈ ગયો છે, જેથી ફરીવાર રોડ પર ગાબડા પૂરવા માટે માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરની ટીમ સિમેન્ટ રેતી ભરેલા મટીરિયલ વડે પુરાણ કરી રહ્યા છે, ત્યારે આ રોડ બાબતે લોકોના આક્ષેપોની પણ ભરમાર લાગી છે। આ બાબતે જેતપુરમાં લાગતી વળગતી કચેરીના ડેપ્યુટી ઇન્જિનિયરને પત્રકારોએ સવાલનો મારો ચલાવતા ગુણવત્તાયુક્ત કામગીરી કરવા બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું, તો રાહદારીઓએ જણાવ્યું કે માર્ગ એટલો બિસ્માર છે કે વાહનોના ટાયર પણ ફાટી જાય છે। જેતપુરથી મેવાસા રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોય તેમ રોડ બન્યાને એક જ મહિનામાં ગાબડા પડવા લાગ્યા છે। જેતપુર તાલુકાના મેવાસા ગામ સુધીના રસ્તામાં લાગતા વળગતા જામનગરના કોન્ટ્રાક્ટરે મોટા પાયે ગેરરીતિ આચરાનું સામે આવ્યું છે। આ રોડ બન્યાને એક જ મહિનામાં જ રોડ ઉપર ગાબડા પડવા લાગતા રસ્તો ઉપયોગ કરતા નાના મોટા વાહન ચાલકો ત્રાસી ગયા છે। સૌથી આશ્ચર્યની વાત તો એ જ જાણવા મળે છે કે આ રોડ જે સરકારી તંત્રના નેજા હેઠળ બનાવાયો તેની સરકારી કચેરીના ડેપ્યુટી એન્જિનિયર નીરવ પીપળિયાએ મીડિયાને વિગતો આપવાની અને કેમેરા સામે બોલવાની ઘસીને ના પાડી દીધી હતી। રોડનું સત્ય ખાળવા ગયેલા પત્રકારોએ અનેક વખત માંગણી કરી હતી કે જેતપુર રબારીકા અને મેવાસા દૂધીવદર સુધીના બનેલા રોડમાં એક જ મહિનામાં ગાબડા પડવા લાગતા આ રોડની કામગીરીમાં વાસ્તવિકતા શું છે તે કેમેરા સામે જણાવવાનું કહેતા આ મહાશય અધિકારીએ પહેલા તો પોતાની સત્તાનો રૂપ જમાવ્યો હતો અને પત્રકારોને બોલતા અટકાવવા પ્રયાસ કર્યો હતો। શરૂઆતમાં તો એક્રેડિટેશન કાર્ડ હોય તે જ પત્રકાર કહેવાય તેવી અણસમજુ વાત ઉચ્ચારીને આ અધિકારીએ પોતાની અક્કલનું પ્રદર્શન કરી નાખ્યું હતું। પરિણામે એ વાત ચોક્કસ સાબિત થઈ ગઈ હતી કે જેતપુરથી મેવાસાને દૂધીવદર સુધીના બનાવેલા રોડમાં માત્ર અને માત્ર લોટ પાણીને લાકડા જેવી નીતિ સરકારી તંત્ર દ્વારા અપનાવવામાં આવી છે અને લાખો રૂપિયાના મંજૂર થયેલા રોડને મજબૂત બનાવવાના બદલે લાગતા વળગતા સત્તાધીશોએ પોતપોતાના ગજવા આર્થિક રીતે મજબૂત કર્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ રોડ હજી બહેનો એને એક મહિનો 10-15 દિવસ થયા છે, તો આ રોડની હાલત તમે દેખી શકો છો કે આમાં ગમે ત્યાં બધાનું આ અધિકારીઓનું ગમે ત્યાં મિલીભગત છે, નકર આ નવે નવા કામમાં આમ થાય ખરું? આ રોડ હજી તો બહેનો અને વાહવાય થીગડા મારવાનું કામ ચાલુ કર્યું છે, પણ એ થીગડા રિયા ઉપર કોઈ દી આ બધે તમે દેખી શકો છો કે નકરી કાંકરી જ નીકળી ગઈ છે। તમારી શું માંગ? અમારી માંગ એમ છે કે આ ગમે કોન્ટ્રાક્ટર જેને કામ આપ્યું છે એને પકડીને પાછો આ હરકો કાયદેસર કરે દિલથી, એવી અમારી માગણી છે। નકર અમારે કાયમી માટે હાલાકી ભોગવવી જોઈએ। અત્યારે એક મોટું વાહન જતું એટલે પાછળ અમે મોટરસાઇકલ વરે હાલી નથી શકતા, એટલી ધૂળ ઉડે। ગ્રામજનોનો આક્ષેપ કહ્યું ખૂબ મોટી ગેરરીતિ અચરાઈ છે। મેવાસા ગામના જાગૃત લોકોએ કહ્યું કે જેતપુરથી મેવાસા અને દૂધીવદર સુધીના એક જ મહિના પહેલા બનાવાયેલા રોડમાં ગાબડા પડીને કાંકરી અને ધૂળ ઉડવા માંડતા રસ્તે આવતા જતા રાહદારીઓ, નાના વાહન ચાલકો અને રોડ પરથી બંને બાજુના દુકાનદારો ધૂળની ડમરી ઉડવાથી ત્રાસી ગયા છે। મકાનનું કડિયા કામ કરતા લોકોને રોડની કામગીરીમાં જોડ્યા આ રોડ પર ખાડા પૂરવાની કામગીરી કરતા એક મજૂરે કહ્યું કે તે તો મકાનમાં પ્લાસ્ટર કરવાનું મજૂરી કામ કરે છે, પણ જામનગરના જાવેદભાઈ નામના કોન્ટ્રાક્ટરે તેમને ઊંચી મજૂરી આપીને રોડમાં થીગડા મારવા રોક્યા છે। આ રોડ પર થીગડા મારતા મજૂરોએ કહ્યું કે તેઓ જે મજૂરી કામ કરે છે તે કોઈ જોવા આવતું નથી, કામ ઉપર કોઈ ઊભું રહેતું નથી અને રોડમાં ચાલ નહીં તેવી રેતી વપરાય છે। આ રોડ મહિના દી પહેલા બનેલો, મહિનો 1.5 મહિનો જેવું થયું આ રોડ બન્યો, એને દિવાળી પછી જ કામ ચાલુ થયું છે, પણ સિમેન્ટ કે કેવી વાપરી તો આપણે નથી ખબર, પણ તરત જ ઉખડવાનું ચાલુ થઈ ગયું ને અત્યારે સિમેન્ટની ડમરીઓ બહુ ઉડે છે। વાહન આગળ મોટું જતું હોય તો પાછળ આપણે વાહન હાંકી ન હગે, ટુ વ્હીલવાળા કોઈ અહીંયા રોડ ઉપર બેસી ન હગે, મારે અહીંયા બાજુમાં હોટલ છે, આખો દી એટલી ડમરી ઉડે કે અમે લોકો અહીંયા રહી નથી શકતા। આ રોડ છે તે કેટલા ગામોને જોડતો રોડ છે? આ આગળ 4-5 ગામ, રબારીકા, જાંબુડી, હરિપર, મેવાસા, એ બધા ગામને જોડે। તમારી માંગ શું છે? કંઈક સારો રોડ બનાવે, આવું હાવ ભ્રષ્ટાચાર ન હાલે, અથવા તો ડામર કરી નાખે તો માણસને તો કંઈક સવલત મળે। જેતપુરના જાગૃત યુવાનોએ કહ્યું કે આ રોડ છે કે એક મહિના પહેલા બનેલો છે અને આ રોડ ઉપર અમારી દુકાન આવેલી છે, પરંતુ એક મહિના પહેલા બનાવેલા આ રોડમાં ભ્રષ્ટાચારના કારણે સિમેન્ટની ડમરી ઉડે છે કે આ રોડ પર ઊભા રહે પણ મજબૂર બન્યા છે। આ રોડ જે કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે તેમણે દંડ ફટકારી રોડથી ફરીથી અથવા ડામર રોડ બનાવવા આદેશ થવો જોઈએ, અન્યથા રોડને બનાવવા પછી ગણતરીના મહિનામાં જ રોડ ગાયબ થઈ જશે તે નક્કી છે।
મારે આ રોડ ઉપર દુકાન છે, આ રોડ ઉપર વારંવાર નીકળવાનું થાય છે. રોડ ઉપર નીકળી એટલે આખું ભરવા માંડે, નકડા રોદા આવે, આપણા હોંડા પતી જાય, ગળામાં બોલી નથી શકતા એવી તકલીફો થાય છે. આના કરતાં તો પેલા જૂનો રોડ સારો હતો. આ રોડ બનાવીને તો હાવ ફેલ રોડ છે. હજી મહિના પહેલાં રોડ બનાવ્યો, મહિનો માન થયો છે, મહિનો નથી થયો હજી રોડને. અને એમાં 10-5-6 વાર તો ઠીકડા મારવા આવી ગયા છે. અને રોજ દૂડે એટલી ઉડે ને આમાં સ્લીપ થવાની શક્યતા એટલી રહે છે, રોદા પણ એટલા છે. તમારી માંગ શું છે? અમારી માંગ આ રોડ કાઢીને આના કરતાં ડામર રોડ કરી નાખે ને નવો તો સારું છે. આગળ ડામર રોડ છે એ સારો છે આના કરતાં. પૈસા જ ખાવાની વાત છે આમાં બધી. તમે રોડ આવીને જોવો તો ખબર પડે આમાં રોડ કઈ રીતના માણસો હાલે છે. એ પહેલાં તો ગારો હતો તો મહિના દિવસ સુધી તો ગારો કોઈ ઉખાડવા નહોતા આવતા, નકરી ધૂળે જ ઉડતી હતી. હવે ગારો ઉખેડી ગયા તો નકડા રોદા દેખાય છે, રોડાના હિસાબે તો એ ગારો ઉખેડવા નહોતા આવતા. અટાણે રોદા દેખાય છે તો કોઈ કાંઈ કરતું નથી. જ્યાં જ્યાં મેન રોદા હોય ત્યાં ઠીકડા મારી જાય છે. બાકી એમણે રોડ છે, આના કરતાં જૂનો રોડ સારો હતો. અમારે ચાલવામાં ફૂલે ફૂલ તકલીફ થાય છે. જેતપુરના રબારીકા રોડથી મેવાસા સુધી બનેલ રોડમાં ભ્રષ્ટાચારના રોડ ઉપર ગાબડા તેમજ રોડ ઉખડી પડ્યો છે, જેથી આ રોડ પર વાહન ચલાવતા તેમજ રાહદારીઓ ભારે ત્રસ્ત બની રહ્યા છે. વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે અથવા તો રોડ નવો ડામર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના કોંગ્રેસના પ્રવક્તા નિલેશ પંડ્યાએ જણાવ્યા મુજબ જેતપુર અબારિકા ચોકડીથી મેવાસા ગામ સુધી જે બનાવવામાં આવેલ રોડ છે તે રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર સામે અધિકારીઓની મિલીભગત પણ ક્ષતિ થઈ છે. ત્યારે આવા કોન્ટ્રાક્ટર ઉપર તાત્કાલિકના ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ કોન્ટ્રાક્ટરને સાથ આપનાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે. તમે માનસિક ત્રાસ આપવાની વાત કરો છો કે તમે મને માનસિક ત્રાસ આપો એની ફરિયાદ થઈ શકે? મારી ફરિયાદ કરી તો હું એમ કહ્યું કે આરટીએમ માહિતી માંગો. ના એવું ના હોય. ના ના સાહેબ એવું ના હોય. સાહેબ એવું ના હોય તો હું માંગી શકું ને? એક્રેડિશન કાર્ડ આપો. હા છે. ના એક કોઈ આપણે એક જ મિનિટ. તો આપણે કઈ ન તમારા પ્રશ્નનો જવાબ અમારે આપવા છે. એક્રેડિશન કાર્ડ હોય ને પત્રકાર કે એવું તમારું કહેવાનું થાય છે? હું એવું ઈચ્છતો નથી. બરોબર. ના ઈચ્છું અને તમે મને નિયમ સમજાવો છો. તમે નિયમ ખાલી મારે હવે તમે વાત કરી એટલે હવે પૂરી કરીએ. એક્રેડિશન કાર્ડ હોય ઈચ્છ પત્રકાર કહેવાય? મારી પાસેમાં દેવું જ કહેવાય. અચ્છા એવું છે. એટલે તો તમે બીજા કોઈને બાઇટ ના આપી શકો? બીજા કોઈ આપતો નથી. અરે મારે એક્રેડિશન વાળાને પણ ના આપો? ના. એનું કારણ શું? હું નથી આપતો નથી. તાલુકા લેવલે હું મારા ડિપાર્ટમેન્ટમાં તાલુકા લેવલ ઓફિસર નથી આપી શકતો. એવો નિયમ છે કોઈ લેખિત? મારી જાણમાં છે. તમારી જાણમાં નહીં, લેખિતમાં છે? પરિપત્ર છે તમારી પાસે? તો નથી. પણ સાહેબ અત્યારે જે કામ ચાલતા હોય એને કોઈ મેળવી દેશો અમને પરિપત્ર? કામ ચાલતા હોય એ કોઈ અધિકારી પાસે અમારે લેવા જવું ઇન્ટરવ્યુ તો કેની પાસે લેવા જવું? સમાચારમાં ચલાવવા માટે આપી શકું પણ ઇન્ટરવ્યુ કેની માં? તમને અમારા મુદ્દા પૂછવા હોય તો જિલ્લા લેવલ અધિકારી પાસે. તમારે બાઇટ જ લેવી? ના, બધા અધિકારી આપે છે. તમે જાત નથી આપતા સાહેબ, બાકી બધા અધિકારી આપે છે. નથી આપતા. ચેનલ માં એમ થોડું ચાલે સાહેબ? આપની ઇન્ટરવ્યુ જોઈ ને કોણે તમને આવી વાત છે? બીજું કઈ કામ હોય મને કહ્યું પ્રેમથી આપણે બધી વસ્તુ કઈ રીતે કામ કરો? મારે ચર્ચા કરીએ. એને 14-8 નો વર્ક ઓર્ડર છે, 2 માસમાં પૂરું કરવાનું એટલે 14-12 પૂરું થાય. બરોબર. તો 14-12 જે કામ પૂરું થાય એમાં થીકડા અત્યારથી લાગવા માંડ્યા, એમાં કાકરીઓ માથે દેખાવા માંડી. તો કોઈ તમારા એન્જિનિયરે જે તે સમયે માથે રહેવું જોઈએ કે કેમ? હા બરોબર છે. ત્યાં એન્જિનિયર માથે હતા, વોલિટી બી ચેક થયેલી છે. પણ કોન્ક્રીટ કામની ઉપર ક્યુરિંગ પીરિયડ જોઈએ કે ન જોઈએ? તમે ઘરે કંઈક કામ કરો એની ઉપર કંઈક ક્યુરિંગ પીરિયડ જોવું જોઈએ કે? ગાબડા નીકળવા માંડે એમ વાહન ન હાલવા જોઈએ કે ઉપર કોઈ ચાલે નહીં? આપણે ઘરે બને છે ખાટલો ઉપર રાખીએ. એની જવાબદારી કોની? સ્લેબ મારી. એની જવાબદારી કોની? એની આપણી જવાબદારી બને કે? ના ના, શું કામ? કે શું કામ? તમારી ઘરે કંઈક હોય એની આડસ તમે રાખો તો તમે રાખી શકો? નહીં, રાખેલું જ છે ને. આડસ રાખેલું છે ત્યારના બધા ફોટો. જવાબદારી કેની હોય સાહેબ? એજન્સીની હોય ને, પબ્લિક ની હોય. એવું કઈ જરૂર નથી કે જે તે એન્જિનિયર માથે ઉપર એડી જોઈએ. એટલે તમારું કહેવાનું એવું થાય છે કે અત્યારે જે સીસી રોડ બને રાત્રે કદાચ ચાલી જાય ટ્રાન્સપોર્ટ વાળા કે ઓલા શું નાખે ફિલ્ટ્રેશન પ્લાન્ટ ઉપર ટ્રેક્ટર જે ઠલાવા આવે છે
એને કાયમ એની ઉપર તો ભૂત ચોકીદારી જ કરી હકવાના કામની ક્વોલિટીની જવાબદાર એન્જિનિયર છે સાહેબ ફિલ્ટર પ્લાન્ટ સુધીની વાત ચાલો ફિલ્ટર પ્લાન્ટ મૂકી દો ચાલો ત્યાં સુધી પછી આગળ છે આગળ નથી તમે રોડ ઉપર ઇમ્પ્રેશન હશે ને ટાયર ચાલી ગયેલા તાજા એવું બની શકે ને માનો કે તમે અત્યારે અમરનગર રોડ બનાવો છો તો અમરનગર રોડ ની એક સાઈડ તમે અત્યારે બનાવી પછી બીજી સાઈડ બને તો એવું ન બની શકે કે એક સાઈડ પર સાઈડ ચાલુ બને એક જ સાઈડ ચાલુ નથી એક જ સાઈડ એક જ કામ ચાલુ છે તો પછી આવું નુકસાન છે નુકસાન છે અમારી પાસે વિડિયો ને બધું છે એટલે ચાલતા હોય એવો ફોટા પાડ્યા તો તમે રોહિકા કેમ ને ફોટા પાડ્યા રોહિકા કાની એમ નહીં એમની સાહેબ હાલતા હતા તમે ફોટા પાડ્યા પણ રોકી કેમ નો સહી કહા રોકી સહી કજ હોય ને રોકવાઈ ગયા હોય એક ને રોકો બે ને રોકો કેટલા ને રોકવા જાવ એક જણો ચાલે ને બધા ચાલે સાહેબ આ તો સટ્ટા કોનો મુદ્દો છે આ તો કોઈ પણ બાબતે તમારે સટ્ટા કોનો મુદ્દો છે સેના માટે માનો કે તમે એવો એક જ મિનિટ ભાઈ છટકુ સેના માટે જાય મને કહો સેના માટે મારે છટકુ તમારી જવાબદારી તમારે જે કરે છે ને અત્યારે કરે છે મત કરતો હું મારી જો ભાઈ ભાઈ એક એક જાણું છે એક મિનિટ બતાજી કે આ તમે એમ કહો છો કે પેલું લેયર ચાલુમાં ઓલો સીસીમાં પણ ચાલ્યા હોય ને ફોટોગ્રાફી અત્યારે જે પાછળથી બિછાવતા હતા તમે એમ કહો પેલો હવાલાથી પેલું ચારીને પાતળી રેતી કરે છે એટલે એમાં બે પણ નાખવાનો હોય છે એવી રીતે પાછળથી ઉપરથી બીજું પણ નાખવાનું નહીં બીજું પણ નથી નાખતો એજન્સીને કીધું તું કર ભાઈ ગમે એમ અત્યારે કરે છે બાઇક તો તમારો તમારી ફરજ બને છે બાઇક તમારી ફરજ બને છે તમારે આપવી જ પડે તમે આ તો ના પાડો છો બાકી આપવી પડે તો તમને બાઇક આપવા માંગો છો તો અમારે ચેનલ માં સમાચાર ચલાવવા તેના માટે શું કરવું આપણે પત્રકાર જ નથી તો એ તો કે છે ક્રેડિશન વાળા હોય ને દેશ એમાં શું સારી રીતે ઉચ્ચ અધિકારીઓ શું પગલાં ભરશે જેતપુરના માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેરે રોડ બાબતે પત્રકારોને કેમેરા સામે વાસ્તવિકતા જણાવવામાં રીતસરનો નનૈયો ભણી દેતા હવે ઉચ્ચ અધિકારીઓ આ પીપળિયા ગામના ડેપ્યુટી ઇજનેરને સામે શું પગલાં ભરશે તેની જાણકારોમાં વાટ જોવાય છે જાણકારો કહે છે કે સરકારના તંત્રની મામલતદાર કચેરીના બીજા માળે ઓફિસ ફાળવેલી છે છતાં ત્યાં બેસવાને બદલે ધારેશ્વર સ્થિત સર્કિટ હાઉસમાં અધિકારી બેસે છે અને કામ કરે છે આ બાબતે જાણકારો કહે છે કે ધારેશ્વર શહેર બહારનો વિસ્તાર હોવાથી અહીં કોન્ટ્રાક્ટરોને ત્યાં બોલાવી સરકારી અધિકારી આર્થિક ચોકઠા આરામથી ગોઠવતા હોવાનો આક્ષેપ કર્યો છે અમારા ગોપનીય વર્તુળો ત્યાં સુધી કહ્યું કે હાલના દિવસોમાં ચલાવતી માર્ગ અને મકાન વિભાગની કચેરી બહાર કે અંદર ક્યાંય કચેરીનું બોર્ડ નથી લગાવ્યું કે આ કઈ સરકારી કચેરી છે પરિણામે લોકોની અવરજવર ઓછી રહે છે અને એ તકનો લાભ સંબંધિત મહાશય અધિકારી લે છે જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે કોઈ હજી સુધી રજૂઆત કરી નથી હવે તમે કરી છે એટલે બોર્ડ લગાવીશું આવો ઉડાવ જવાબ આપ્યો હતો જેતપુર શહેર અને તાલુકાના જાગૃત લોકો કહે છે કે સરકારની આ કચેરીમાં ભૂતકાળમાં ઘણી વખત વિવાદ થયા છે અને આવા વિવાદ અખબારી માધ્યમથી લોકોની વચ્ચે પણ આવી ગયા છે છતાં ઉચ્ચ અધિકારી બાબુ આ કચેરીના અધિકારી સામે લેશ માત્ર કોઈ કાર્યવાહી નથી કરતા તેનો અર્થ એ થયો કે આ સરકારી કચેરીના અધિકારીને રાજકીય વયથી ઓત હોવાથી કોઈ પગલાં નથી ભરાતા લોકોનો આવો આક્ષેપ તપાસ્યા તો સંબંધિત અધિકારીના પગ તળે ટાઢોળામાં ધગધગતા પાણીનો રેલો આવી શકે તેમ છે બ્યુરો રિપોર્ટ રાકેશ પીઠડિયા જેતપુર